સાંથલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે આજરોજ જનસંઘના સ્થાપક શામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંથલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્રી શામાભાઈ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સાંથલપુર તાલુકાના ભાજપના આગેવાનો તેમજ રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી તેમજ ભાજપ જિલ્લા કોસા અધ્યક્ષ શ્રી રમેશભાઈ ઠક્કર તેમજ ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર તેમજ માધાભાર ચૌધરી તેમજ સામતભાઈ ઠાકોર ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર અને ભાવનાબેન સાંથલપુરા મહિલા મોરચાના મહામંત્રી અને સાંથલપુરાના નામી અનામી કાર્યકર્તાઓ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમેશભાઈ ઠક્કર જિલ્લા કોસા અધ્યક્ષે તારીખ 23/6/2024 દિવસે શામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રમેશભાઈ ઠક્કર જીવનના કાર્ય વિશે આજના દિવસે માહિતી આપતા જણાવ્યું હતું કે શામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી. તેમને 370 કલમ પૂરી હતી. તે સમયે શામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા, તેવું આંદોલન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા, તેને નાબૂદ કરવા માટે પણ તેમણે આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે જ તેમને જેલમાં પણ જવું પડ્યું હતું, જ્યાં તેમનું રહસ્યમય રીતે મોત થયું હતું. આ દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન આપ્યું ત્યારે તેમની યાદગીરી રૂપે તારીખ 23 જૂનના દિવસે કાર્યક્રમ યોજાય છે. કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી 1926માં તેઓ સેનેટ સભ્ય બન્યા. 1927માં એમણે વકીલાતની પરીક્ષા પાસ કરીને 33 વર્ષની વયે તેઓ કોલકાતા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. 4 વર્ષના કાર્યકાળ પછી તેઓ કોલકાતા વિધાનસભામાં પહોંચ્યા હતા. કોંગ્રેસ સાથે મતભેદ થતા એમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી સ્વતંત્ર રીતે વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે પ્રખર રાષ્ટ્રવાદના આગેવાન માનવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પોતાની વચગાળાની સરકારમાં મંત્રી પણ બનાવ્યા હતા, જોકે મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ટૂંકો રહ્યો હતો. એમણે નહેરુ પર પણ તૃષ્ટિકરણનો આરોપ મૂકીને મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ એક દેશમાં બે બંધારણ અને બે પ્રધાન નહીં ચાલે એ વાત ઉપર અડગ રહેતા હતા. તેઓ ઈચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા જવા માટે કોઈની પરવાનગી લેવી જોઈએ નહીં. 1953માં 8 મેના રોજ વગર કોઈ પરવાનગીએ તેઓ દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા હતા. 2 દિવસ પછી જલંધરમાં એમને કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં કોઈ પરવાનગી વગર જઈ શકીએ છીએ અને અમારો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. 11 મેના રોજ શ્રીનગરમાં એમની ધરપકડ કરવામાં આવી તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ બાદ તેમને છોડી દેવામાં આવ્યા. 22 જૂને એ દિવસે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને 23 જૂનના દિવસે તેમનું રહસ્યમય સ્થિતિમાં મૃત્યુ થયું હતું, તેવું રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું. અવગત કર્યા છે. તમે વિચાર કરી લો, આજે આપણા વડાપ્રધાન જે મોદી સાહેબ આખા વિશ્વના લોકો હમણાં ચૂંટણી ત્યારે દુનિયાભરની આ લોકો એ બધાએ ભેળા મળીને તાકાત લગાડી, પણ છતાં એ ત્રીજી વાર એ આપણા ભારતના વડાપ્રધાન બની ગયા. કારણ કે એ મહાપુરુષ જેવા માણસ છે, ભારતમાં એક સાચી રાહ દિશા બતાવી અને એમના વિચારો ઊંચા વિચારો એકતાના રાષ્ટ્રવાદના વિચારોથી સાથે આપણને પણ મળી લીધા એવા આપણા શામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ કે આજે આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ અર્પી બધાને શ્રદ્ધાંજલિ આપી અને રમેશભાઈ આપણા કોઈ નાના નાના એ ગામડામાંથી વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ચાલ રહી એટલા માટે પણ થઈ જાય અને તમારે બધાએ તો તમે ભણેલા છો ભારતીય જનતા પાર્ટીમાંથી અને એમાં તો કંઈ વધારે કહેવાય નથી, પણ આપણે બધા એ કહ્યું તો ભવિષ્યમાં પણ આવનારી ચૂંટણીઓ છે, સંસદમાં એ તાકાત છે,
તો આપણે ભારતીય જનતા પાર્ટીના માણસ એ બધા તમારામાં તાકાત છે, કેમ કે તમારામાં ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લાગેલું. પાણી પૂરઠા હોય, સિંચાઈ વાળા હોય કે નર્મદા વાળા હોય, એને તમારે એમાં મને ઉપરથી બે અક્ષર રમત થઈ ગઈ કે લવિંગજી તમે પાર્ટીના માણસો. મેં કીધું એમાં એક શબ્દ ખોટો નથી કે આ વિસ્તારે અમને 5000ની લીડ આપી છે. પણ જનસંઘના આપણા હતા શ્યામાપ્રસાદ મુખર્જી ને એમને પણ મંત્રી બનાવ્યું, તો પછી એમને લાગ્યું કે જે પ્રકારે દેશને આઝાદી મળ્યા પછી સત્તાનું ચુકાન ચાલી રહ્યું છે, એમાં 563 રાજવાડા હતા આખા દેશ, એમાં 562 રજવાડા સંવિધાનના મુદ્દા આવ્યા કે રાજા રજવાડા સ્વતંત્ર થયા, જેને ભારત કર્યો ભારત રહે, પાકિસ્તાન કર્યો પાકિસ્તાન રહે, સ્વતંત્ર રહે સ્વતંત્ર રહે. એમના પિતાનું નામ આશુતોષ મુખર્જી હતું, ખૂબ તેજસ્વી ને હતા, ખૂબ શિક્ષિત હતા, એટલે હિન્દુ મહાસભાના પણ એ પ્રમુખ હતા. પછી અમને જોઈ દેશની સ્થિતિ કાઢી, તો આપણે આપણું ગુજરાત છે બંગાળ હતું, તો બંગાળને પાકિસ્તાનમાં ભેળવી નાખવાનું પણ ષડયંત્ર ચાલ્યું, એટલે એમને આંદોલન કર્યું અને એ બંગાળનો અમુક ભાગ એ બાંગ્લાદેશ એકવાર પાકિસ્તાન ભારતમાં દેશ માટે એમને એકરૂપ કામ કર્યું. પછી પહેલી સરકાર બની, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક, એમનો બલિદાન દિવસ. બલિદાન એટલે સામાન્ય રીતે રોગમાં મૃત્યુ થાય, એક્સિડન્ટમાં મૃત્યુ થાય, બલિદાન બલિદાન એટલે સમાજ માટે રાષ્ટ્ર માટે પોતાનો જીવ ખપાવી દીધો, એને બલિદાન છે. તો બલિદાન આજરોજ 23 જૂન 2024 જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કાર્યક્રમ આપેલો, તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાતરપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી નરેન્દ્રજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે. શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા, એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશને દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું. એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા, એક દેશમાં ક્યારેય વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય, બે દેશો વચ્ચે પણ નથી હોતા, ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી. પછી એમને આંદોલન ચાલ્યું અને તેમ તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું, એમનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે, એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. સૌ સાતરપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તો હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા, એવો કાર્યક્રમ આજે પૂરો થયો.